फ्रेंड्स वेलकम टू क्विक एंड इजी। फ्रेंड्स आज हूँ कोई रेसिपी नहीं पण मारो एक एक्सपीरियंस तमारी साथे शेयर करी रही छूं कि जरे आपणे कूकर में कठोळ बाफीए ने तो ए कठोळनुं पाणी कूकर में उपरथी बहु ज निकले छे, तो ए ना निकले ए माटे आपणे शुं करी शकीए। तो जो कूकर में आवी रीते तमे जे जाळी मूकी दीधी ए जाळी मूक्या पछी एनी उपर तमे तपेली मूकी, भातनी तपेली मूकी। हवे हूँ एनी पर ढाकण ढाँकी અને હવે હું આ મેં જે મગની દાળ પલાળી રાખી છે એ મગની દાળ મૂકીશ, પણ જ્યારે હું મગની દાળ મૂકીશ ને તો એ વાડકાની ચારે બાજુ મારે તેલ ચોપડી દેવા। આવી રીતે તમે આ રીતે કરશો ને તો તમારી દાળ બહાર નહીં આવે, કુકરની બહાર નહીં આવે। આ થઈ ગયું। પછી આપણું જે ઢાંકણ હોય છે ને એ ઢાંકણમાં, ફ્રેન્ડ્સ ઢાંકણમાં આ જગ્યાએ અને રિંગની ચારે બાજુ બસ તમારે આમ તેલ લગાવી દેવાનું છે, અને પછી તમે કુકરની વિસલ મારશો ને તો તમારી દાળ ઉભરીને બહાર નહીં આવે। જો ફ્રેન્ડ્સ આપણું કુકર ઠંડુ પડી ગયું, ચલો આપણે ખોલીને જોઈએ કે દાળ આપણી બહાર આવી, જો સહેજ પણ દાળ બહાર નથી આવીને અને ઢાંકણમાં પણ જો ક્યાંય છે, તો તમે આ ટ્રીક ચોક્કસથી ટ્રાય કરજો, તમને હેલ્પફુલ થશે। ફ્રેન્ડ્સ તમે કુકરમાં પણ જુઓ ક્યાંય દાળ નીચે નથી અને મારું કુકર એકદમ ચોખ્ખું છે, તો તમે આ ટ્રીક ચોક્કસથી ટ્રાય કરજો।